પદ્ધતિની પ્રસ્તાવના અને આંતરરાષ્ટ્રીય સિસ્ટમ પદ્ધતિ એની વાત કરી રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય સિસ્ટમ પદ્ધતિ એટલે કે એસઆઈ એકમ પદ્ધતિ, બરાબર છે। તો એસઆઈ એકમ પદ્ધતિ જે છે તે તોલમાપ નામની સંસ્થા ફ્રાન્સની અંદર, એને ગુજરાતી કર્યું છે તોલમાપ સંસ્થા, બરાબર છે। કોની હતી એ? ફ્રાન્સની, બરાબર છે। શેની હતી? ફ્રાન્સની। તો ફ્રાન્સની અંદર તોલમાપ એટલે કે વેઇટ્સ એન્ડ મેઝરમેન્ટ્સ। જો વેઇટ્સ એટલે તોલ, એટલે તોલમાપ, એટલે કેતા થોડું તોલવું, એટલે કે આપણે વજન નું આવતું પહેલા એ ત્યાં કેતા ભાઈ આ તોલાઈ આવ્યું એમ બધા કેતા, બરાબર છે। ને માપ એટલે કે મેઝરમેન્ટ્સ। તો તોલમાપ નામની સંસ્થામાં એક એકમ પદ્ધતિ નક્કી કરવામાં આવી મિત્રો, જેનું નામ છે એસઆઈ એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ એકમ પદ્ધતિ, બરાબર છે। આ શા માટે નક્કી કરવામાં આવી? મેં તમને છેલ્લે મગનું ઉદાહરણ આપીને ચર્ચા કરી હતી પેલા લેક્ચરમાં કે અહીંયા જે છે મેં કીધું કિલોગ્રામમાં હોય તો ઇંગ્લેન્ડની અંદર પાઉન્ડ વાપરતા હોય તો લોચો પડી જાય કે નહીં, એમ કેટલો બધો સમય માગી લે, એટલે બહુ અઘરું પડતું હતું। એટલા માટે એસઆઈ એકમ પદ્ધતિ એટલે કે એક જ પદ્ધતિ આખે આખા આંતરરાષ્ટ્રીય એટલે કે વિશ્વની અંદર માત્ર એક જ પદ્ધતિ વાપરવાની ભલામણ કરવામાં આવી। તમને સમજણ પડી ગઈ? આખે આખા વિશ્વમાં માત્ર ને માત્ર એક જ એકમ પદ્ધતિ વાપરવી જોઈએ ભાઈ, અલગ અલગ પદ્ધતિ કોઈ નથી વાપરવાની। અલગ અલગ પદ્ધતિ વાપરવાથી મેં તમને કીધું એમ ગેરલાભ થતા હતા, એટલા માટે એક જ પદ્ધતિ વાપરવી એવી ભલામણ કરવામાં આવી। આનાથી શું ફાયદો થયો હતો? તો ઔદ્યોગિક ક્ષેત્રે, વિજ્ઞાની ક્ષેત્રે તેમજ વ્યાપાર, ઔદ્યોગોને ફાયદો થયો પણ વ્યાપારને ફાયદો થયો, કેમ કે વ્યાપારમાં એ બધા કિલોગ્રામ એટલે કિલોગ્રામ જ વાપરે, ગ્રામ એટલે ગ્રામ, 500 તો 500, બરાબર છે। આપણે કહીએ ને 1 કિલો, પણ 1 કિલોગ્રામ એમ આખું બોલે, આપણે શોર્ટ કરી નાખ્યું છે 1 કિલો આપો ને ભાઈ ખાંડ લ્યો, ખરેખર બોલવું તેમ બોલે 1 કિલોગ્રામ ખાંડ આપે, એમ કીધું હોય તો બધે દાંત કાઢવા પડે કે 1 કિલોગ્રામ એ બહુ સારો થઈ ગયો બોલવા હોય એમ કા। એટલે ઔદ્યોગિક, વિજ્ઞાની ક્ષેત્રે અને વ્યાપાર ક્ષેત્રે બધાને એક બહુ મોટો ફાયદો થઈ ગયો છે કે એસઆઈ એકમ પદ્ધતિ વાપરી। પછી આપણે જે ચર્ચા કરવાના હતા, મેં તમને છેલ્લે કીધું હતું કે સમતલ કોણ અને ઘન કોણ આપણે જોઈશું, બરાબર છે। સમતલ કોણ અને ઘન કોણ જે છે એ બે પૂરક રાશિઓ છે, સાધી તે નથી અને મૂળભૂત રાશિ નથી મિત્રો। મેન પ્રશ્ન અહીંયા છે બધા, સાત મૂળભૂત રાશિઓ મિત્રો કેટલી? સાત મૂળભૂત ભૌતિક રાશિઓ આજે આપણે જોઈ લેવાના છીએ, એના ઉપરથી મેળવેલી બાકીની બધી રાશિઓને સાધિત ભૌતિક રાશિઓ કહેવામાં આવે। તમને કદાચ ને પરિશિષ્ટ પાછળ જે ટેક્સ્ટ બુક હોય એની પાછળ ખોલશો એટલે પરિશિષ્ટ બધા આવેલા છે, એ પરિશિષ્ટ ખૂબ જ મહત્વના છે મિત્રો, એનો આપણે ઉપયોગ એ થવાનો છે આ છેક સુધી, એટલે પરિશિષ્ટ બધા જોઈ લેવા, બરાબર છે। જે તમે 9-10 માં ભણી ગયા છો એવું બધું છે, ક્ષેત્રફળ વર્તુળનું કેટલું, ગોળાનું ક્ષેત્રફળ કેટલું, ગોળાનું પૃષ્ઠફળ કેટલું એટલે ક્ષેત્રફળ કેટલું, ગોળાનું ઘનફળ કેટલું, બરાબર છે। સાધિત ભૌતિક રાશિઓ એવી રીતે અહીંયા એ પરિશિષ્ટ A6 ની અંદર તમને ઘણી બધી ભૌતિક રાશિઓ આપેલી છે, ઘણી બધી લોટ્સ ઓફ આપેલી છે જે તમારે 11મામાં આવવાની છે અને 12મામાં પણ આવવાની છે, પણ આપણે જે અત્યારે જરૂરી છે થોડી ભૌતિક રાશિઓ 11માં પૂરતી, એમાં કે 15 થી 14 જ આપણે જોવાની છે, બાકી તમે જેમ જેમ ભણતા જશો, જેમ જેમ સમીકરણોની તારવણી કરતા જશો 11મામાં અને 12મામાં, ત્યારે ત્યારે નવી નવી ભૌતિક રાશિ આવતી જશે, તેમ તેમ આપણે એના પારિમાણિક સૂત્ર અને એના એકમો જોતા જઈશું મિત્રો। આની સિવાય બે ભૌતિક રાશિઓ છે જેને પૂરક ભૌતિક રાશિઓ કહે છે, જે આમાંય નથી ને જે આમાંય નથી, એ બે ભૌતિક રાશિઓ કઈ? બેમાંની પેલી
समतल कोण जेने बधाय डी थीटा कहे छे मित्रों आने वंचाय डी थीटा अने बीजे जे छे मित्रों ई घन कोण के जेने डी ओमेगा कहे छे आपणे जे आ संज्ञा जे छे ई तमे धोरण 10 नी अंदर विद्युत चैप्टर नी अंदर भणी गया होय पाछळनी संज्ञा ओमेगा ने ओहम अवरोध जे छे एनो एकम हुं तो ओहम तो तमे त्यां आ संज्ञा जोई होय मित्रों बराबर छे तो विद्यार्थी मित्रों आपणे आजे पेला तो समतल कोण ने घन कोण पेला भणी लेवानो छे पछी बीजी बधी चर्चा करवानी छे तो पेला आपणे समतल कोण नी वात करीए मित्रों पेलू जे छे ए समतल कोण हवे समतल शब्द जो એટલે समतल એટલે એકતલ એકતલ એટલે કોને કોને કહેવાય તો તમને કહી દઉં આ રૂમ છે તમારી પાસે એમાં એકતલ કહ્યું એટલે એક સમતલ કહ્યું તો એક આ બાજુ સમતલ એટલે કે ઓલા ખૂણાથી નીચેની બાજુ અહીંયા આ નીચે બાજુ કોર્નર અને આખો આ ભાગ એક આ બરાબર છે એક જેસે એક્ઝેક્ટ આની સામેની બાજુ તમારી પાછળની બાજુ બરાબર છે લેક્ચર જે ચાલે છે એની પાછળની બાજુ તો એક એ શબ્દ એટલે બે થયા એક જેસે આ ડાબી બાજુ તમે જોતા છો તો ને આ ડાબું બાજુ થશે એક આ સાઈડનું સમતલ આ ત્રીજું એક એની સામેનું એટલે આ ચોથું એક ઉપરનું એટલે કે ટેરેસ વાળું એટલે એકલામાં થયું પાંચમું અને એક નીચેનું એટલે છ તો કોઈ ઘન હોય એની અંદર છ સમતલ હોય પણ બે ડાયમેન્શન હોય એટલે લંબાઈ અને પહોળાઈ મિત્રો ખાલી હોય સમજો ખાસ ધારો લ્યો કે આપણી પાસે અહીંયા બે ડાયમેન્શન છે આયો આમાં એક જેસી લંબાઈ છે ને એક જેસી પહોળાઈ છે બધું હરખું છે બાકી બરાબર છે લંબચોરસ લ્યો કે ચોરસ લ્યો તો આ જેસી 2D કહેવાય તો આ કેવા હોયલું હોય 2D એટલે બે ડાયમેન્શન ખાલી લંબાઈ અને પહોળાઈ બે ડાયમેન્શન છે એક લંબાઈ એટલે એક ડાયમેન્શન પહોળાઈ બીજો ડાયમેન્શન તો આ શેમાં આવેલું હોય તો એક સમતલ કહેવાય બરાબર છે એવી રીતે આપણે એક બીજી વાત કરીએ તમને ઘન ઘન કોણ છે આની અંદર આપણે ઘન લઈએ ક્યુબ જેને કહેવાય તો એમાં ત્રણ ડાયમેન્શન હોય આપણે જોઈએ સાદી રીતે કે આ રૂમ જે છે ઓરડો એ જ તે પોતે જોવાની અંદર આ જે છે એની લેન્થ થશે લંબાઈ આ જે છે એની હું થશે મિત્રો પોળા એટલે એને કહી દે બી બ્રેથ બરાબર છે અને આ જે છે મિત્રો એની ઊંચાઈ એટલે કહી દે આપણે હાઈ લંબાઈ પોળાઈ ને ઊંચાઈ લાગતા એ ડાયમેન્શન છે કે નહીં લંબાઈ એક ડાયમેન્શન લેન્થ એટલે લંબાઈ પોળાઈ એટલે બ્રેથ એટલે બીજું ડાયમેન્શન અને હાઈ એટલે ઊંચાઈ ત્રીજું ડાયમેન્શન રેડી કે નહીં એક બે ને ત્રણ ડાયમેન્શન આને કહેવાય 3D માં વ્યૂ આ વ્યૂ જે છે એ 3D વ્યૂ કહેવાય આમાં જે કઈ ખૂણા બનાવાય આપણે કદાચ છે ને તો એ 3D બને એટલે કે ઘન કોણ બને બરાબર ઘન કહેવાય ક્યુબ અને આ જે છે એક સમતલ કહેવાય એટલે એનો ખૂણો બને એની અંદર એ સમતલ બને એ રીતે આપણે હવે અહીંયા વાત કરવાના છીએ જે તે વર્તુળની વાત કરવાના છીએ અને ગોળાની વાત કરવાના છે જે બોલ આવશે દડો તમે જે ગોળા ફેંકમાં જે દડો વાપરો છો તેની બરાબર છે તો જે દડો વાપરો છો તમે ગોળા ફેંકની અંદર આખો લોખંડનો હોય છે લાખ કો ભરેલો હોય છે એ ઘનમાં હોય કે સમતલમાં હોય વિચારો ખાલી વર્તુળ છે કે આખો ગોળો છે અને આખો ઘન છે ક્યુબ છે કે તો એ આખો શું છે તો ક્યુબ છે બરાબર છે તો ક્યુબ હોય તો ક્યુબ ને હું હોય ઘન કોણ હોય અને સમતલ એટલે કે ખાલી વર્તુળ જ હોય ગોળ ની અંદર આપણે ખાલી દોરી વર્તુળ અથવા સમતલ ની અંદર વર્તુળ દોરી નાખે તો એને હું હોય ખાલી તો એને હોય ખાલી મિત્રો સમતલ ગોળ હમણાં હું સમજાશે તમને વધારે ડિટેલમાં જો પેલા આપણે સમતલ કોણ લઈએ મિત્રો તો ધારી લો કે મારી પાસે એક વર્તુળ છે મિત્રો રેડી કે નહીં આ એનું કેન્દ્ર હોય કેન્દ્રથી બધે અહીંયા અંતરે આ વર્તુળ જે હોય એના પરિઘ કહેવાય બરાબર ને આ જે વર્તુળ છે આખું એને શું કહેવાય પરિઘ આ કેટલી ત્રિજ્યા વાળું વર્તુળ કહીએ કાંઈ તો આપણે સ્મોલ આર ત્રિજ્યા વાળું વર્તુળ છે એમ કહી શકીએ એમાં કઈ કોઈને પ્રોબ્લેમ આવે નહીં આ પણ સ્મોલ આર અહીંયા પણ કહીએ કે ત્રિજ્યા અહીંયા પણ અંતર સરખું હોય અહીંયા પણ સરખું હોય અહીંયા પણ સરખું હોય તમે વર્તુળના કેન્દ્રથી કોઈ પણ પરિઘ સુધીનું અંતર તમે એનું માપશો ને તો તમને એ ત્રિજ્યા જેટલું મળશે બરાબર છે કે નહીં તો મિત્રો એ કઈ છાપ થઈ કે નહીં એટલી મોટી દોર અહીંથી જશે એટલું વર્તુળ આમ દોર રાખવા અહીંથી પરિઘ રાખવું બરાબર છે અહીંયા એનો પોઈન્ટ રાખો એ પેન્સિલ છે એટલું દૂર કરી દો એટલે કેવા માંગુ છું તમને તેમ એટલું આમ દોરીએ થોડું તો આ આટલું દોરીએ શું કહેવાય ચાર કહેવાય કે નહીં શું કહેવાય તમે ચાર તમારી રીતે વિચારી લો પેલા ચાર કહેવાય કે ન કહેવાય હું એ સાપનો નાના આપી દઉં ટૂંકમાં ડીએસ બરાબર છે પરિઘ જે છે એનો થોડો જ ટુકડો તો આ ચાર જે છે એ
અહીંયા કઈ ખૂણો વાત રહે કે નહીં કેન્દ્ર આવે જો તો કેટલો ખૂણો વાત રહે અચ્છા ખૂણો કેટલો વાત રહે તો વિચારો તો તો નામ ખૂણો કે ડી થીટા કોઈ વાંધો છે કે હવે જે છે હું આ ભૂસી કાઢું એટલો પાર્ટ છે જે હું ભૂલી કાઢું તો તમારે જે ટેક્સ્ટ બુક છે એની અંદર જે આપ્યું છે એ થઈ ગયું જો તો સમતલ કોણ ની આકૃતિ બની ગઈ કે નહીં આપણે વ્યાખ્યા આપી છે સમતલ કોણ ની મિત્રો તો સમતલ કોણ કેને કહેવાય તો વર્તુળની ચાપ અથવા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાપની લંબાઈ બરાબર છે તમે ખાલી એમ કહી કે ચાપની લંબાઈ અને તેની ત્રિજ્યા એટલે કે આ દેખે તમે ત્રિજ્યા એના ના ગુણોત્તર જે છે ને સમતલ કોણ કહે છે સીધું તમે આવું કહીએ એટલે કે ડી થીટા બરાબર ડીએસ બાય આ તમને આમ નવાઈ નહીં લાગતો મિત્રો ધ્યાન આપજો ખાસ તમે એવું ભણી ગયા ચેપ્ટર ની અંદર ત્રિકોણ ની અંદર ભણી ગયા હો કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા ભણ્યા હતા કઈ કે ખૂણો એટલે થીટા બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા યાદ કરો તો આ ઈચ્છે છો ખૂણો ડી થીટા બરાબર ચાપ કેટલી તો ખૂણો ડી થીટા બરાબર છે ખૂણો ખૂણો ચાપ કેટલી તો એટલી બરાબર છે લંબાઈ ની એટલે ડીએસ છેદમાં ત્રિજ્યા કેટલી ત્રિજ્યા કેટલી છે મિત્રો તો આર છે તો મિત્રો તમે આવું ભણી ગયા છો કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા આવું તમારા દસમા ધોરણ ની અંદર આવી ગયું છે તો એના ઉપરથી જ મિત્રો આપણે કોઈ સમતલ ની અંદર વર્તુળ દોરીએ અને એ વર્તુળ ની છાપે એ વર્તુળ ના કેન્દ્ર સાથે આંકેલો ખૂણો જે છે એને આપણે એમ કહીશું કે સમતલ કોણ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સમતલ કોણ ડી થીટા જોઈ ગયા હવે આપણે એકમ ની વાત કરીએ ચાપ ની લંબાઈ કેટલી થાય પેલા મને કોઈ કહે છે તો આમ જોઈએ તો મીટર થાય ને અહીંયા પણ થાય મીટર થાય થાય ક્યાં એટલે અહીંયા મીટર મીટર તો એકમ આવશે જ નહીં બરાબર છે તો બીજો એકમ આવશે ખૂણા ખૂણાનો એક એકમ બીજો છે મિત્રો જેનું નામ છે રેડિયન મીટર બાય મીટર હતું એટલે તો એનું પરિમાણ તો હોય જ એટલે આ જે છે ને એ રેડિયન જે છે પરિમાણ રહી છે જણાવજો ખૂણાનો એકમ ડિગ્રી પણ છે ડિગ્રીને રેડિયનમાં ફેરવી પણ શકાય એ પણ આપણે શીખવાડીશું બરાબર છે પરંતુ અત્યારે ખાલી તમે એટલું ધ્યાન આપો કે સમતલ કોણનો એકમ જે છે મિત્રો આપણે રેડિયન છે બીજું કાંઈ ધ્યાન રાખવાની જરૂર છે નહીં બરાબર છે તો મિત્રો આપણે સમતલ કોણની ચર્ચા થઈ ગઈ હવે ઘન કોણની ચર્ચા કરવાની છે બરાબર છે તો ઘન કોણની ચર્ચાની અંદર આપણે લેવો પડે ઘન આકાર એટલે ક્યુબ લેવો પડે આપણે લઈએ એક બોલ એક આખે આખો નક્કર બોલ અથવા તો તમે જે દડાથી રમો છો ને ક્રિકેટ રમવા જાવ બોલ પણ આખે આખો ભરેલો એવો લેવાનો છે તો જો કે આ રીતનું એનું એમ ઉપર પૃષ્ઠનું ક્ષેત્રફળ હોય બોલ હોય છે આવી રીતે ક્ષેત્રફળ હોય કે નહીં બરાબર છે પૃષ્ઠ હોય તો એ પૃષ્ઠના થોડાક બિંદુ લઈ લે આપણે જેમ અહીંયા ચાપ બનાવી એમ અહીંયા થોડીક ચાપ બનાવી એના અંદર પણ તો એ કેવી બનશે તો ખાલી આમ લીટી બનશે નહીં બને તો આ ક્યાંક પૃષ્ઠ હોય ને હું હોય મિત્રો સમજો કઈ પૃષ્ઠ હોય આમાં વર્તુળ પૃષ્ઠ હોય પૃષ્ઠ હોય ને ચાપની કઈ લંબાઈ જ હોય થોડી કેવી એટલી વર્ગ બરાબર છે એટલે કરવો જોઈએ એટલો જ ખાલી વર્તુળ જેવી જયારે ઓલાની અંદર તો આખી તમારે પૃષ્ઠ લેવું પડે એટલે અહીંથી આમ કટિંગ અહીંથી આમ થોડું કટિંગ થોડું અહીંથી કટિંગ ને થોડું અહીંથી કટિંગ એ બધા બિંદુને જોડતું કેન્દ્ર આગળ એક ખૂણો બને મિત્રો આપણે જોઈએ સપોઝ આ એક ગોળાનું કેન્દ્ર છે તો કઈ રીતે વાત થશે આપણે ઘનકોણની વાત કરીએ મિત્રો ઘનકોણની સંજ્ઞા મિત્રો મેં કીધું એમ ડી ઓમેગા છે બરાબર છે પાછળની લીટી હું છે ડોટ ડોટ લીટી હું મિત્રો દોરું નહીં તમે બતાતી ન હોય એટલા માટે લાઇનિંગ આપણે કેવી દોરવી પડતી હોય છે ડોટ લાઇનિંગ દોરવી પડતી હોય છે સમજી લેજો ખાસ જે આ ડોટ લાઇનિંગ આપણે દોરતા હોઈએ છીએ તે તમને દેખાઈ શકે ન એટલા માટે આપણે એને ડોટ લાઇન બતાવવી પડે છે બરાબર છે એમાં બીજું કઈ તથ્ય છે નહીં
हम पेला क्रम में आप सीधे सीधो समय
अथवा अंतर आप बराबर छे। तो समय जैसे मित्रों एकम जैसे नहीं सेकंड से हूं सेकंड लख तो लखीए कहीं सेकंड संज्ञा मित्रों खाली बराबर से अथवा तो ते संज्ञा के टाइम संज्ञा कहवा टी टाइम संज्ञा कह मित्रों ना टी सेकंड दर्शावा मित्रों खाली ना एस बराबर से स्मोल एस ना स्मोल एस आखे आखू लख तो एसी सीओ एनडी बराबर सेकंड मित्रों बीजो क्रम आप अंतर ने अंतर जैसे मित्रों ने कहवा डिस्टन्स कहवा हूं कहवा मित्रों डिस्टन्स एने घना डी वे बताता हो डिस्टन्स नो डी वापरशे वे ध्यान आपजो खास डिस्टन्स शो वापरशे डी समय नो वापरशे एक टी डिस्टन्स अंतर नो एकम जैसे मित्रों से मीटर एनो आपणे वापरशुं स्मोल एम संज्ञा जैसे डिस्टन्स डी कहू अपने बराबर से तो आप एक लखो संज्ञा एम ना बताओ पड़े मीटर लखी बीजू कई अलग से नहीं तीजी मित्रों राशि आप लई लैस द ने इंग्लिश में कहवा मित्रों मास मास में पेलो अक्षर एम बराबर मास एम ए डबल एस के मास 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 बराबर से मास दल एनी बात है नॉन वेज मास की बात नहीं मित्रों दल मास दल जैसे बताओ एकम जैसे के जी से मित्रों शू से के जी अने संज्ञा मित्रों में तुमने कीधी एम थे आखे आखो लख किलोग्राम लोग संज्ञा के जी करवा तो हम जो खास एम कई अंतर प्रॉब्लम से कई न बराबर से ते किलोग्राम आखो लिखो तो अः संज्ञा द्वारा करी पड़े नहीं के जी एवं करव हो तब कर सको छो अहीं तमे आखे आखू लखो के मीटर तो तमारे करवानुं मित्रों पासुं एस खाली अहीं तमारे संज्ञा करवानुं मित्रों पासुं एस खाली अहीं तमारे पासुं किलोग्राम मित्रों तो अहीं तमारे करवानुं मित्रों पासुं केजी लो आवुं बधुं छे आ डोटा आवे लो खास जाणे विवेकमनी पासे डोट न होय तो पेले दर्शावुं छो आम थाय चोथुं मित्रों राशि आपणे लईए विद्युत प्रवाह તમે જાણો છો એને આ વડે દર્શાવે એટલે કે એમ્પિયર એની મિત્રો એકમ છે એટલે આવશે કેપિટલ એ બીજું કઈ નહીં આવે એમાં મિત્રો પાંચમું આ તો તમે બધું જાણી ગયા છો જુઓ આ તમારે નવમાં આવ્યું છે મિત્રો સમય આવ્યું છે સેકન્ડ અંતર આવ્યું છે મીટર લંબાઈમાં એમાં વેગી તમારે આવી ગયો અંક દળ આવી ગયું છે મિત્રો કિલોગ્રામમાં યાદ કરો નવમા ધોરણની અંદર આ પણ આવી ગયું છે દસમા ધોરણની અંદર કે વિદ્યુત પ્રવાહની શોધ મહાન વિજ્ઞાની એમ્પિયરના ઓલામાં જાય છે બરાબર છે માનમાં એટલે એનો પેલો અક્ષર એ ઉપરથી અને એમ્પિયર એકમ આપી દેવામાં આવ્યો છે પાંચમો મિત્રો આપણે બતાવીએ મિત્રો તાપમાન થર્મોડાયનેમિક તાપમાન ને મિત્રો આમ સંજ્ઞા જે છે ને ટેમ્પરેચર ટી વડે દર્શાવવામાં આવે અને ટી વડે ટેમ્પરેચર टेम्परेचर तापमान थे नहीं विचारो टी एम पी आर ए सी यू टी यू आर ई टेम्परेचर એટલે टी बराबर से टेम्परेचर जैसे एकम जैसे केल्विन से मित्रों हूं से केल्विन અને પેલો અક્ષર એનો કે છે એટલે કે ઉપર લેને કેલ્વિન કહેવામાં આવે છે છઠ્ઠું મિત્રો આપણે આવીએ તો જ્યોતિની તીવ્રતા મિત્રો બરાબર છે ज्योतिनी तीव्रता मित्रों जैसे कैंडेला स्वरूप में दर्शाने कहू छू मित्रों कैंडेला कैंडेला नो पेलो अक्षर जैसे मित्रों सीडी बराबर कैंडेला ऊपर लेने एकम जैसे ज्योतिनी तीव्रता नो सीडी वडे दर्शाने हवे छेलो मित्रों बाकी से सातमू द्रव्य नो जत्थो स्मोल एम वडे बतावे आने मित्रों एनो एकम जैसे मित्रों मोल शू से मित्रों मोल અહીં લખાઈ શકું મોલ છે અને એમ ઓ એલ એની સાથે સંજ્ઞા છે તો મિત્રો તમારે આ સાત સંજ્ઞાઓ એટલે કે સાત મૂળભૂત ભૌતિક રાશિઓ સાત મૂળભૂત ભૌતિક રાશિઓ એના ક્રમ આપણે આપી દીધા એની ભૌતિક રાશિ જે સાહેબ આપી દીધી લખીએ કાંઈ અહીંયા મૂળભૂત ભૌતિક રાશિ બરાબર છે એના એકમો અને એની બધાની સંજ્ઞાઓ આપણે અહીંયા બતાવી દીધેલી છે જે તમારે યાદ રાખવાની છે
तमने आ ख्याल तो याद हशे मित्रों के केंडल आ थर्मोडायनामिक तापमान केल्विन याद रखू पड़शे, ज्योतिनी तीव्रता केंडल याद रखनी पड़शे, अने द्रव्यनो जत्थो मोल तमारे याद रखवो पड़शे। आ जे छे नानो एकम छे मासनो, बराबर छे। तो मित्रों आ सात यूनिट जे छे तमारे यूनिट एकम पद्धति जे छे ई तमारे मित्रों बाकी करवानी छे होमवर्क नी अंदर, बे वखत लखवानी छे। आज नो होमवर्क मित्रों आपी दऊं छुं हवे। होमवर्क नी अंदर समतल कोण, घन कोण अने मूलभूत सात भौतिक राशिओ एटले के नो जो कोष्टक तमने 2.1 आपेलु छे ते आ सात, आनी पछी तमने मित्रों एनी व्याख्या आपेली छे। व्याख्या बाकी करता पेला नीचे फूटनोट आपेली छे मित्रों, मां आपेलु छे फूटनोट। ई फूटनोट मां छोड़े कीधेलु छे के व्याख्या नी तमारे काई जरूर छे नहीं, व्याख्या बाकी करवानी मित्रों जरूर आपणे छे ज ते नय। એટલે વ્યાખ્યા આપણે બાકી કરવાની છે, એમાં એના જે છે એ બધા એના મૂલ્યો આપેલા છે વ્યાખ્યાની અંદર, તો એ પણ આપણે બાકી કરવાની, એટલે યાદ રાખવાની જરૂર નથી એવું એની ફૂટનોટ ની અંદર ચોખ્ખે ચોખ્ખી ભાષામાં લખેલું છે। એટલે આપણે એ યાદ રાખીશું નહીં, માત્ર માત્ર મિત્રો આપણે એક સંજ્ઞા એકમ ભૌતિક રાશિ સાત અને એના એકમ અને એના સંજ્ઞા આપણે બાકી કરવાની છે હોમવર્કમાં મિત્રો। હવે તમારે હોમવર્ક બુકમાં આટલું લખવાનું છે જેની ખાસ નોંધ તમારે લેવાની છે, બરાબર છે। તો મિત્રો આજે આપણે લેક્ચર ની અંદર એટલે સુધી રાખીશું, આવતી વખતે એસઆઈ એકમો જે છે તમારે ઘણા બધાની અંદર માંથી કઈ રીતે બીજામાં ફેરવી શકાય, એટલે એકમાંથી બીજા એકમ ની અંદર તમે કઈ રીતે એસઆઈ એકમ માં એને કન્વર્ટ કરી શકો તે આપણે જોવાનું છે। જો મિત્રો આ જે એકમ છે બધા એસઆઈ એકમ છે, મૂળભૂત સાત એસઆઈ એકમ, હવે આના ઉપરથી જ મોસ્ટ ઓફ એક એસઆઈ એકમ બનશે, આ સાત ઉપરથી જ મોટા ભાગના એસઆઈ એકમો બનશે। હવે જો ખાસ આ સાત મૂળભૂત એકમો તમારે યાદ રાખવાના છે, આના ઉપરથી જ બીજા આપણે બાકીના બધા સાત એકમોની તારવણી કરીશું, બરાબર છે। તો મિત્રો તો આપણે આજે રાખીએ।